साबरकांठा જિલ્લાનો પ્રાંતિજ તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર પ્રાંતિજ તાલુકાના પોગળુ ગામના 55 વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠાસૂદથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે। હસમુખભાઈએ કેમેસ્ટ્રીના વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે। તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે। ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે। साबरकांठा जिल्लाना प्रांतिज तालुको एटले शाकभाजीमां अग्रेसर प्रांतिज तालुकाना पोगळु गामना 55 वर्षीय હસમુખભાઈ પટેલ પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાંઠું કાઢ્યું છે। હસમુખભાઈએ કેમેસ્ટ્રીની વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે। તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે। ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવી રાહ ચીંધી છે। હસમુખભાઈ જણાવે છે કે તેઓ 25 વીઘામાં શાકભાજીની ખેતી કરે છે, જેમાં તેમને પોતાની જમીન અને બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે। હાલમાં વેલાવાળી શાકભાજીની માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબની ખેતી કરે છે। તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ 5 વર્ષ સુધી તો ચાલે જ છે, જેમાં ટામેટી, દૂધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટિંગ, રીંગણ, વટાણા, મૂરા અને ફ્લાવરની ખેતી કરે છે। વધુમાં તેઓ જણાવે છે કે આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, જેના થકી ખૂબ જ સારી આવક મળે છે। આ વખતે તેમને 6 વીઘા જમીનમાં ટામેટી, 1 વીઘામાં રીંગણ, 2 વીઘામાં કારેલી, 1 વીઘામાં દૂધી, 1 વીઘામાં કાકડી, આ સિવાય 1.5 વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે। ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ, રીંગણ, 4 વીઘા જમીનનું ફુલાવર, 1 વીઘામાં વટાણા, મૂરા જેવી વિવિધ શાકભાજી કરવાના છે। હાલમાં તેઓએ પ્રાયોગિક ધોરણે 1.5 વીઘા જમીનમાં કંકોડાના માંડવા પદ્ધતિથી ખેતી કરી છે, જેમાં આંતરા દિવસે 20-25 કિલો કંકોડા નીકળે છે। તેઓ હોલસેલ ભાવમાં 100 રૂપિયે કિલો કંકોડાનું વેચાણ કરે છે। આ સિવાય તેઓ જણાવે છે કે 3 વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે, તેનું લગભગ આ વખતે તેમને 2700 મણ જેટલો ઉતારો મળશે। ટામેટામાંથી ગયા વર્ષે 10 લાખના ટામેટાનું વેચાણ કર્યું હતું। પાછલા વર્ષે તેમણે 15 વીઘા શાકભાજી કરી હતી, જેમાંથી 15 લાખનું વેચાણ કર્યું હતું। પ્રથમ વખત માંડવાનો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમને 7-8 લાખનો નફો થયો હતો। આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે, કારણ કે આ વર્ષે માંડવાનો ખર્ચ નહીં થાય। હસમુખભાઈ જણાવે છે કે આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે, જેથી પાણીનો વ્યય ન થાય અને છોડને જરૂર મુજબ પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે, જે લાંબા ગાળે ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે। હાલમાં વડાપ્રધાન દ્વારા જળસંચય અને જળરક્ષણની જે વાતો કરવામાં આવી રહી છે, તેનો મુખ્ય લાભ ખેડૂતને થવાનો છે, કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે। ખેડૂત માટે પાણી સૌથી મહત્ત્વનો મુદ્દો છે। પાણીના તર ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિનઉપજાવ થવાના સંભવ રહે છે। ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહે છે। અંતમાં હસમુખભાઈ જણાવે છે કે 10 વીઘા જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે, તેઓ આ શાકભાજીની ખેતીમાં 15-20 માણસોની રોજી પૂરી પાડી શકે છે, જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે। આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ, પણ સાથે બીજાનું પણ ભલું થાય તો ભગવાન આપણા ઉપર રાજી રહે છે, એમ કહી તેઓ પોતાનો આધ્યાત્મિક અભિગમ રજૂ કરે છે। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ પટેલ, હસમુખભાઈ સુમાભાઈ, ગામ પોગલુ, તાલુકા પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। એટલે ચોમાસાની અંદર વરસાદ પડે એટલે આખા ગામની અંદર કેવું હોય કે ડોગર, કારણ કે બધા ખેતરો બધા ઊંડા હોય એટલે પાણી સ્વાભાવિક રીતે ભરાઈ જાય એટલે ડોગર આવતા। પણ અત્યારે કેવું છે કે અત્યારે મજૂરી ને એ બધું ગણવા જાઓ તો બધું ખૂબ મોંઘું થઈ ગયું છે, એટલે પોસાય તેમ નથી, એટલે ડોગરનું વાવેતર મેં બંધ કર્યું। અને પછી વિચાર એવો કર્યો કે આપણે કંઈક ઓર્ગેનિક તરફ જઈએ તો એ ખેતી કરીએ, અને એની અંદર શાકભાજીની અંદર મંડપ ઉપર આવીએ। એટલે મળવાની ખેતીમાં મેં ગઈ સાલે કારેલા વાયેલા, ટામેટી પણ કરેલી, પણ એમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું। હવે ડોગર અને ઘઉંની એની ખેતી કમ્પેરિઝનમાં જુઓ તો શાકભાજીની અંદર ભાવ પણ સારા મળ્યા, કારણ કે મંડપની ખેતી એટલે ભાવ પણ સારા મળ્યો, માલ પણ સારો રહ્યો અને ઓર્ગેનિક
वस्तु अमे वापरता था एटले ऑर्गेनिकनी अंदर अमारे जाहेरात पण थई एटले ए वर्ग लेवावाळो पण ऊंचा भावे अमारो शाकभाजी वेचाय एटले एनुं उत्पादन पण खूब ज सारूँ मळे छे। एटले डोगर घऊं मगफळी एना करता शाकभाजी चालू थाय एटले पछी आखू वर्ष एनी अंदर उत्पादन चालू रहे। कारेली होय दूधी होय काकड़ी होय टामेटी होय रींगण होय फुलावर होय એટલે વારાફરતી બધું રોટેશન શાકભાજીની અંદર ખૂબ જ સારું એવું ઉત્પાદન પણ થાય, ખર્ચો થાય પણ સામું ઉત્પાદન પણ સારું મળે છે। એટલે ડોગરની અને ઘઉંની કમ્પેરિઝનની અંદર શાકભાજી અને એની અંદર ઓર્ગેનિક જે ખેતીની અંદર અમને સારી એવી સફળતા વધતા એની અંદર રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી આવે છે અને ઉત્પાદન સારું ભાવ પણ સારો। એટલે મંડપની ખેતી વધતા શાકભાજી અને એ રીતે ઓર્ગેનિકની અંદર અમને ખૂબ સારી સફળતા અને પ્રગતિ થાય એના માટે અમે આ પ્રયત્ન બધા ચાલુ કર્યા છે।